હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, હું શબીર પરમાર આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજનો જે વિષય છે તે ઇંગ્લિશ ગ્રામરમાં ટેન્સીસ, તેના વિશે વધારે ડિસ્કશન આ લેક્ચરમાં કરીશું. લાસ્ટ વિડિયો લેક્ચર હતો તેમાં પ્રેઝન્ટ ટેન્સ, તેમાં પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ તેના વિશે ડિસ્કશન કરી હતી. આ વિડિયો લેક્ચરમાં આપણે પાસ્ટ ટેન્સ છે તેના વિશે ડિસ્કસ કરીશું. ફ્રેન્ડ્સ, સો ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, તેનાથી શરૂ કરીએ અને શરૂઆતમાં આપ જોઈ શકો છો તેમ કી વર્ડ્સ આપેલા છે, જેને આપણે સિગ્નલ વર્ડ્સ પણ કહીએ છીએ. યસ્ટરડે, લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ. ઉપયોગ તેનો જોઈએ તો ફર્સ્ટ જોયો છો તે રીતે કે એક્શન્સ કમ્પ્લીટેડ ઇન ધ પાસ્ટ, જે કોઈ ક્રિયા નજીકના ભૂતકાળમાં પૂર્ણ થયેલી હોય, કોઈ એક્ટિવિટી છે એ ભૂતકાળમાં પૂર્ણ થયેલી છે ત્યારે આ ટેન્સે ઉપયોગ થાય છે. જેમ કે આઈ પરચેઝ્ડ અ મોબાઈલ યસ્ટરડે. ઓકે, તો યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કે ધીસ ઇઝ ધ એક્ટિવિટી કે જે ભૂતકાળમાં, નજીકના ભૂતકાળમાં પૂર્ણ થયેલ છે. ત્યારબાદ હેબિટ્સ ઇન ધ પાસ્ટ, ફોર એક્ઝામ્પલ હી પ્લેઇડ ધ વાયોલિન. ઓકે, અને ત્યારબાદ ઇવેન્ટ્સ દેટ વેર ટ્રુ ફોર સમ ટાઈમ્સ ઇન ધ પાસ્ટ, કે અમુક એવી ઘટનાઓ કે જે પાસ્ટમાં સત્ય હોય, સાચી હોય, ફેક્ટ હોય. જેમ કે હી લીવડ ઇન દિલ્હી ફોર 10 યર્સ. ઓકે, તો આ એક પાસ્ટમાં એક ઇવેન્ટ છે, ઘટના છે, સત્ય છે કે જે વ્યક્તિ છે એ ભૂતકાળમાં દિલ્હીની અંદર રહે છે 10 વર્ષ માટે. સો ધીસ કેન બી ધ યુસેજીસ ઓફ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ધેન કમ્સ ધ સ્ટ્રક્ચર. અગેન, યસ, તમે જે રીતે ઓબ્ઝર્વ કરો છો સેન્ટેન્સમાં, જે આપણે એક્ઝામ્પલ જોઈએ તેમાં તમે ઓબ્ઝર્વ કરતા હશો કે સિમ્પલ સબ્જેક્ટ બાદ આઈ, વી, યુ, હી, શી, ઇટ જે સબ્જેક્ટ આવે છે, ત્યારબાદ વર્બ છે એ ઈડીવાળું હોય છે, અથવા તો જેને ઈડીવાળું એને વી ટુ કહીએ, એટલે પાસ્ટ ફોર્મ. તો સબ્જેક્ટ વર્બનું, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. જેમ કે હી વિઝિટેડ ધ મ્યુઝિયમ, તો હી છે તે સબ્જેક્ટ છે, વિઝિટેડ છે એ વી ટુ, એટલે પાસ્ટ ફોર્મ વર્બનું, ક્રિયાપદનું પાસ્ટ ફોર્મ. ધ મ્યુઝિયમ, તો તે પણ તમે જોવો છો ઓબ્જેક્ટ, અને લાસ્ટ વીક. સો ધીસ કેન બી ધ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. નાવ કમ્સ યુઝ ઓફ ડીડ. ફ્રેન્ડ્સ, સાદો વર્તમાનકાર તમે જે ડિસ્કશન આપણે કરી છે તેમાં તમને ખ્યાલ છે કે ડુ નોટ જે નેગેટિવ વાક્ય બનાવવા માટે અને ડઝ નોટ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ઉપયોગમાં આવે છે. જ્યારે સિમ્પલ પાસ્ટ એટલે સાદો ભૂતકાળ છે તેમાં ડીડ નોટનો ઉપયોગ થશે નકાર વાક્ય બનાવવું હોય તો. તો હી ડીડ નોટ, પછી યાદ રાખો વિઝિટ, તો વિઝિટને બેઝ ફોર્મ ઈડી કાઢી નાખવાનો. કોઈ પણ વર્બ છે તો ભૂતકાળનું ફોર્મ હોય તો તેને તમે ઓરિજિનલ બેઝ ફોર્મમાં જ ઉપયોગ થાય જ્યારે ડીડનો ઉપયોગ થાય ત્યારે. તો હી ડીડ નોટ વિઝિટ ધ મ્યુઝિયમ, આ નેગેટિવ બની ગયું, નકાર વાક્ય થઈ ગયું. ડીડ હી વિઝિટ ધ મ્યુઝિયમ, સોરી, ત્યાં ક્વેશ્ચન માર્કની નિશાની મિસ થઈ છે. તો આ રીતે તમે ઇન્ટ્રોગેટિવ વાક્ય બનાવી શકો, ડીડ હી વિઝિટ ધ મ્યુઝિયમ. સો ડીડ છે તેના દ્વારા વાક્યમાં નકાર અથવા પ્રશ્નાર્થ આપણે વાક્યને બનાવી શકીએ છીએ. ધ પાસ્ટ કન્ટિન્યુઅસ, તો ચાલુ ભૂતકાળ. તો એક્ટિવિટી જે છે તે શું છે, પૂર્ણ થઈ ગયેલી છે, પણ તે ભૂતકાળમાં પણ આપણે એક્ટિવિટી કન્ટિન્યુઅસ બતાવી હોય ત્યારે આ ટેન્સનો ઉપયોગ થાય. કીવર્ડ જુઓ, વેન, વાઇલ, જનરલી આવા વર્ડ્સ આવતા હોય છે, અને યુસેજ મેં તમને કીધું તે રીતે. તેમનું સ્ટ્રક્ચર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે સબ્જેક્ટ પ્લસ વોઝ વેર. ચાલુ ભૂતકાળ જે આપણે ડિસ્કસ કરી છે તેમાં સબ્જેક્ટ પછી કરતા પછી એમીઝાર આવે. અહીંયા માત્ર એક જ યાદ રાખવાનું છે, વોઝ વેર, એમીઝારની જગ્યાએ વોઝ વેર, બાકી વી આઈએનજી એટલે ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ આવશે. ઉપયોગ મેં તમને કીધું તે રીતે કે કોઈ એક્ટિવિટી છે તે ભૂતકાળ એટલે પાસ્ટમાં પૂર્ણ થઈ ગઈ છે અને તે એક્શન તમે કન્ટિન્યુઅસ બતાવવા માંગતા હો ભૂતકાળની અંદર, પાસ્ટમાં. જેમ કે શી વોઝ ડ્રાઇવિંગ ટુ વર્ક એટ એ એમ. ઓકે, તો આ વાક્યમાં તમે જોશો કે સબ્જેક્ટ પ્લસ વોઝ હવે મૂક્યો છે ઓક્ઝિલરી વર્બ તરીકે, અને ડ્રાઇવિંગ છે તેમાં આઈએનજી લગાડી દીધું છે.
देन कम्स टू एक्सप्रेस इंटरप्टेड एक्शंस इन द पास्ट, कि कोई पास्टमां एक्टिविटी એવી હોય કે જે ઇન્ટરપ્ટેડ થયેલી હોય, એટલે ત્યાં કોઈ છે ડિસ્ટર્બન્સ થઈ હોય, જેમ કે વેન આઈ અરાઇવડ હિના વોઝ કુકિંગ. ઓકે, તો તમે જોવો છો કે એક એક્ટિવિટી છે સાથે બીજી એક્ટિવિટી મૂકેલી છે, તો ત્યાં કન્ટિન્યુઅસ એક્ટિવિટી છે વાત બતાવે છે, તો આ ટેન્સનો ઉપયોગ ત્યાં પણ કરી શકાય. એક્ઝામમાં ખાસ વેન વાઇલથી શરૂ થતા હોય વાક્ય, તો ઓબ્ઝર્વ કરવાનું કે મોસ્ટ ઓફ વાક્ય છે એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના આવે. મિત્રો, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ વાક્ય હું તેમના લાસ્ટમાં કમ્પેરિઝન કરીશ, ત્યારે ડિટેલમાં બતાવીશ, બિકોઝ આ બધા ટેન્સમાં એમ વોઝ વેર તો નોટ આવશે નેગેટિવ બનાવવા માટે, ક્લિયર? એટલા માટે હવે ધ પરફેક્ટ પાસ્ટ વિશે ડિસ્કસ કરીએ. પરફેક્ટ પાસ્ટ છે એટલે પૂર્ણ ભૂતકાળ જેને કહીએ છીએ, તેના વર્ડ્સ કી વર્ડ્સમાં બિફોર આફ્ટર આવા વર્ડ્સ યુઝ થાય છે. સ્ટ્રક્ચર છે તો પૂર્ણ વર્તમાનકાર જે આપણે ડિસ્કસ કર્યો તેમાં સબ્જેક્ટ પછી હેવ હેઝ પ્લસ વી થ્રી, બસ અહીંયા તમારે માત્ર એ જ યાદ રાખવાનું છે કે સબ્જેક્ટ બાદ હેડ આવશે, ક્લિયર? હેવ હેઝ નહીં, માત્ર હેડ, અને વી થ્રી એટલે ક્રિયાપદનું ભૂતકૃદન. ઉપયોગ પૂર્ણ ભૂતકાળનો મેં તમને સમજાવ્યું તે રીતે કે ટુ શો ધ ઓર્ડર ઓફ ટુ પાસ્ટ ઇવેન્ટ્સ, ધ પાસ્ટ પરફેક્ટ ઇઝ યુઝ ટુ શો ધ અર્લિયર એક્શન, કે પાસ્ટમાં ભૂતકાળમાં કોઈ બે એક્ટિવિટી થયેલી હોય અને તેમાં કોઈ એક શરૂઆતની એક્ટિવિટી પૂર્ણ થઈ ગયેલી છે એ દર્શાવવું હોય ત્યારે થાય. જેમ કે તમને વધારે આ એક્ઝામ્પલ્સ દ્વારા સમજાશે, ધ પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ એમ્બ્યુલન્સ કેમ. ઓકે, તો આમાં તમને શું આવે કે ભાઈ ધ પેશન્ટ છે એમનું મૃત્યુ થાય છે ક્યારે, તો એમ્બ્યુલન્સ આવે તે પહેલાં, ક્લિયર? તો ભૂતકાળની અંદર બે પેરેલલ એક્ટિવિટી ચાલે છે અને એમાંથી એક એક્ટિવિટી ત્યાં પૂર્ણ થયેલી છે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોશો તો તમને વધારે આઈડિયા આવશે કે ધ થીફ હેડ એસ્કેપ્ડ વેન ધ પોલીસ અરાઇવડ. યસ, તો ધ થીફ છે, ચોર છે, એ નાસી ગયેલ છે. ક્યારે? તો પોલીસ આવે તે પહેલાં ચોર છે નાસી ગયેલ છે. તો ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એટલા માટે જેને પાસ્ટ ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે, એટલે પૂર્ણ ભૂતકાળ. તો આ રીતે ત્રણેય ટેન્સ છે તે તમે જોઈ શકો છો. નેગેટિવ વાક્ય મેં માત્ર સાદા ભૂતકાળના એટલા માટે આપ્યા કે તેમાં ડીડ આવે છે ને, જે ઘણીવાર આપણે ભૂલી જતા હોઈએ છીએ. બાકી બધામાં તમે આ ચાર્ટ્સ દ્વારા સમજી શકો છો. જેમ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો આઈ વોચ્ડ ધ મૂવી યસ્ટરડે. ઓકે, તો એનું નેગેટિવ શું થશે? ડીડ મૂકી દેવાનું, આઈ ડીડ નોટ વોચ. અને પ્રશ્નાર્થ બનાવો હોય તો ડીડ આઈ વોચ. ખાસ યાદ રાખો, સાદો ભૂતકાળ છે તેમાં ડીડ આવશે અને સાદો વર્તમાનકાળ નેગેટિવ પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ ડઝનો ઉપયોગ થશે. હવે ચાલુ ભૂતકાળ પાસ્ટ કન્ટિન્યુઅસ, તો એમાં તમે શું કરો છો? એમિઝારની જગ્યાએ વોઝ વેર મૂકી દો, આઈ વોઝ વોચિંગ. ઓકે, તો વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી, આઈ વોઝ નોટ વોચિંગ. માત્ર નોટ જ યુઝ કરવાનો છે નેગેટિવ બનાવવા માટે ઓક્ઝિલરી વર્બ પછી. અને પ્રશ્નાર્થ બનાવવો હોય તો જે સહાયક ક્રિયાપદ છે વોઝ અને વેર એને શરૂઆતમાં લઈ લેવાનું, વોઝ આઈ વોચિંગ ધ મૂવી, પ્રશ્નાર્થ, ક્લિયર? તેવી જ રીતે પૂર્ણ ભૂતકાળ, તો દરેકમાં ખાસ ઓબ્ઝર્વ રાખો સહાયક ક્રિયાપદ અને બેઝ ફોર્મ મૂળ ક્રિયાપદ છે તેમાં જે પ્રત્યય લાગે છે તેમાં જ ડિફરન્સ આવે છે ટેન્સમાં. તો પૂર્ણ ભૂતકાળ છે તેમાં હેડ આવશે, પૂર્ણ વર્તમાનકાળમાં શું આવતું? હેવ અને હેઝ, તો અહીંયા આવશે હેડ. તો આઈ હેડ વોચ ધ મૂવી, આઈ હેડ વોચ્ડ ધ મૂવી, આઈ હેડ નોટ વોચ્ડ ધ મૂવી, એન્ડ હેડ આઈ વોચ્ડ ધ મૂવી, ક્લિયર? ત્રણેય વાક્યમાં ભૂતકૃદંત આવશે, અકાર, નકાર અને પ્રશ્નાર્થ, અને ત્યારબાદ હેડ છે એનો ઉપયોગ માત્ર પૂર્ણ ભૂતકાળમાં થશે. તો આ રીતે મેં મિત્રો તમે ટેન્સને, મને આશા છે કે આજે જે આપણે ડિસ્કશન કર્યું ભૂતકાળ, એમાં પણ સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ તે ઇઝીલી સમજવામાં, આઈ હોપ કે તમને આ લેક્ચર છે યુઝફુલ થયો હશે. ફોર લિસનિંગ, થેન્ક યુ, સી યુ.